મા બનવું એ લાવો છે પણ માં હોવું એ જવાબદારી છે મમ્મી બની જવું બાયોલોજીકલ પ્રક્રિયા છે માં બની રહેવું એ ઇમોશનલી રિસ્પોન્સિબલ ઘટના છે આપણે સંમત કે જે મને સંસ્કાર આપે તે મારી માં પણ સંસ્કાર આપવા માટે તો બહુ પુખ્ત હોવું જરૂરી છે આપણા સમાજમાં આવી પુખ્તતાવાળી માતાઓ કેટલી જે સ્ત્રી હજુ પૂર્ણ પત્ની બની નથી કે પૂર્ણતઃ કુળવધુ બની નથી તે માતૃત્વ પ્રાપ્ત કરી લે તેથી તે માનો દરજ્જો પ્રાપ્ત ન કરી શકે બાળકને ભૌતિક રીતે પૃથ્વી પર જન્મ આપી દીધા પછી જે શરૂ થાય તે માતૃત્વની કસોટી છે ગર્ભમાં જે કુંપણ મોહરી રહી છે તેનો પૂરો ઉમળકાથી સ્વીકાર ને પછી બાળકનો બાળકની પ્રત્યેક હરકતનો બાળકના હાસ્ય અને રુદનનો બાળકના મળ અને મૂત્રનો બાળકની ઊંઘ અને જાગૃતિનો બાળકની મૌલિક ધીંગામસ્તીનો અને આખે આખું બાળક જેવું છે તેનો શતસહ સ્વીકાર એટલે માના દરજ્જા તરફનું પ્રયાણ કાના માત્ર વગરની ભૂલકાની બોલી પણ જાણે સહ સમજાય છે કેમ કોમ્યુનિકેટ કરવું બાળકના બાલીશ લાગતા હાસ્ય સામે પણ ખડખડાટ હસવું અને બાળકના અજ્ઞાત દુઃખથી થતાં રુદન સામે આંખો છલકાઈ આવવી એટલે માતા હોવું તેનું એકલે મૂકવું જ પડે તો જીવ કળીએ કળીએ કપાઈ જાય અને પછી ફરી મળવાનું થાય ત્યારે હર્ષ અશ્રુ બનીને બાળકને ભીંજવી નાખે છે તેનો અર્થ માતા હોઉં શું આપણને આ ખબર છે શું આપણે બાળકની માતા છીએ કે માત્ર મમ્મી બાળક તમને ખલેલ પહોંચાડે છે બાળક તમારો ઘણો સમય ખાઈ જાય છે બાળક રડે તો તમને ચિંતા ન બદલે ચીડ ચડે છે બાળક સાથે રમવામાં તમને કંટાળો આવે છે બાળક માટે તમારા હાથનું કશું ખાવાનું બનાવવું પડે એ તમને ઓછું ગમે છે પડોશી સાથે પંચાત કરતી વખતે તમારું સંતાન તમને ડિસ્ટર્બ કરે છે એવું લાગે છે ઘરકામ આટોપું એ તમારા બાળક કરતાં એ તમારી પહેલી પ્રાયોરિટી છે તમારા ટબુડિયાને હિંચકાવતી વખતે તમને લોરી ગાતા કે સુંદર પ્રભાતિઓ ગણગણતા નથી આવડતું તમારી પાસે કાલી ઘેલી ભાષામાં બાળ વાર્તાઓનો ભંડાર નથી તમારા સંતાનના પહેલાં જ પોકારે તમે હોકારાનું વાલ નથી દર્શાવી શકતા તમે સંતાનની હાજરીમાં અશુદ્ધ ગુજરાતીમાં બોલો છો તમે બાળકની હાજરીમાં કુટુંબીઓ સાથે કે પડોશી સાથે ઝઘડો છો કે અવિવેક કરો છો કે ઉદ્ધતાઈ કરો છો કે પછી હાથ ઉગામી દો છો તમે તમારા બાળકને ભૂખ લાગે ને ખાવા માગે ત્યારે કુરકુરેનું પડીકું પકાવી દો છો તમારે ફ્રી થવું છે કે ચોવટ કરવી છે કે ઊંઘી જવું છે એટલે તમે ટબુડિયાને બેબી વોકરમાં બેસાડીને ટીવી ચેનલ સામે મૂકી દો છો અથવા તો હાથમાં મોબાઈલ પકડાવી દો છો તમે બાળકની હાજરીમાં તમારા એન્ડ્રોઈડમાં વોટ્સઅપનો રંધો ફેરવ્યા જ કરો છો તમે સંતાન જુએ તેમ ઘરના સ્વજનો પ્રત્યે દુર્ભાવ પ્રગટ કરો છો તમારા વાણી અને વર્તનનો ભેદ તમારું બાળક નિહાળે છે તમે કોઈને આદર આપો છો કે વિવેક દર્શાવો છો કે ઔપચારિકતા દાખવો છો આવા અનેક પ્રશ્નો તમારી જાતે ચકાસી લેવા જેવા છે અને પછી આપણે નક્કી કરી શકીએ કે હું મામ્મી છું કે મા છું માં હોવું બહુ મોટું ઉત્તરદાયિત્વ જીવનભર હોશથી નિભાવવાની તત્પરતા છે મા જો સંતાનનું બાળપણ સાચવી લે અને તારુણ્યને ઘડી લે તો એ સંતાન માનું વૃદ્ધત્વ જરૂર સાચવી લેશે સાચીમાં માત્ર પોતાના બાળકની જ માથા નથી બનતી કે પોતાના પતિની પોતાના સાસુ સસરાની પોતાના દરેક કુટુંબીની પણ મા બની જાય છે યાદ રાખવા જેવું છે કે બાળક જન્મે ત્યારે માતા બનાય પણ મમતા પ્રગટે ત્યારે માતૃત્વ પ્રાપ્ત થાય મહિમા વ્યક્તિ તરીકે માનો નથી કરવાનો પણ સમષ્ટિ તરીકે માતૃત્વનો કરવાનો છે ભગવાનના મોઢામાં બોર મૂકતા પહેલાં દરેક બોરને ચાખી લેનાર શબરી એ રામની માં છે પતિના ટિફિનને ભરતી વખતે પત્ની મરચું ચાખી ખાતરી કરે છે કે તીખું તો નથી ને આ પત્ની લંચ બોક્સ ભરતી વખતે પતિની મા છે દાદાના ઓછા વાળમાં તેલ ઘસી દેતી દોહિત્રી તે સમયે દાદાની મા છે દ્વારિકાવાસી શિક્ષિકા ભક્તિ ઈશ્વર પરમારે સરસ વાત નોંધી છે દશેક વર્ષની છોકરી કેડમાં ચારેક વર્ષના છોકરાને લઈને ચડતી હતી કોઈકે પૂછ્યું અરે છોડી આ છોકરાને ઊંચકીને ચડે છે તે તને એનો ભાર નથી લાગતો છોકરીએ જવાબ આપ્યો ભાર ના રે ના એ તો મારો ભાઈ છે પહેલાંનો તે કંઈ ભાર લાગે આ દસ વર્ષની છોકરી એ માં છે વિચારવા જેવું છે આપણે કોણ છીએ માં કે મમ્મી તું કિસકા સહારાઢૂંઢતા હે તું કિસકા સહારા